नमस्कार विद्यार्थी मित्रों, आज धोरण 11 અને તેની અંદર વિષય BA અને એ BA વિષયની અંદર ચેપ્ટર નંબર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર, અને આ ચેપ્ટર નંબર 1 ની અંદર આજે એક નવો સવાલ, અને એ સવાલનું નામ છે ઉદ્યોગ એટલે શું, ઉદ્યોગોના પ્રકારોની સમજૂતી આપો. આ પ્રશ્ન તમને વારંવાર પરીક્ષાની અંદર 3 ગુણ માટે પૂછાય છે, એટલે આમ જોવા જઈએ તો આ પ્રશ્ન આપણા માટે ખૂબ જ મહત્વનો કહી શકાય. તો હવે જોઈએ ઉદ્યોગ એટલે શું, એની પહેલા સમજૂતી આપણે મેળવીએ, ત્યારબાદ તેના પ્રકારો જોઈશું. તો સૌથી પહેલા ઉદ્યોગ કોને કહેવાય, તો ઉદ્યોગની સૌથી પહેલા વ્યાખ્યા આપેલી છે. ઉદ્યોગ કોને કહેવાય, તો ઉદ્યોગની વ્યાખ્યા આપેલી છે તે પ્રમાણે કે ઉત્પાદન થતી પ્રવૃત્તિ, દરેકે દરેક પ્રવૃત્તિને આપણે ઉદ્યોગ કહીશું. એટલે ઉત્પાદનની પ્રવૃત્તિ જે જગ્યા પર થતી હોય એ તમામે તમામ સ્થાનને આપણે નામ આપીશું ઉદ્યોગ. તો આ એની પ્રોપર વ્યાખ્યા નથી, પણ એક સમજી શકાય એવી વ્યાખ્યા કહી શકાય. તો હવે આની ચોપડીમાં જે વ્યાખ્યા આપી છે પ્રોપર વ્યાખ્યા ઉદ્યોગની, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો વ્યાખ્યા આપેલી છે કુદરત પાસેથી પ્રાપ્ત થતી, સમજો બરાબર, કુદરત તરફથી પ્રાપ્ત થતી જે કુદરતી સંપત્તિ છે, તો એ કુદરતી સંપત્તિ પર, મીન્સ કે કાચો જે માલ છે, એ કાચા માલ પર અમુક પ્રકારની પ્રક્રિયા કરીને તેને વપરાશ યોગ્ય બનાવતા એકમોને આપણે કહીશું ઉદ્યોગ. ફરીથી એકવાર બોલું છું, કુદરત તરફથી પ્રાપ્ત થતી જે સંપત્તિ છે અથવા તો જે કાચો માલ છે, તો એ કાચા માલ પર અમુક પ્રકારની પ્રક્રિયા કરીને તેને વપરાશ યોગ્ય બનાવતા એકમોને આપણે નામ આપીશું વિદ્યાર્થી મિત્રો ઉદ્યોગો. તો આ જે પ્રોપર વ્યાખ્યા છે એ પ્રોપર વ્યાખ્યા આપણે પરીક્ષાની અંદર લખવાની રહેશે. હવે આપણે જોઈએ કે એવા કયા પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે કે કાચા માલ ઉપર અમુક પ્રકારની પ્રક્રિયા કરીને તેને વપરાશ યોગ્ય બનાવી શકાય. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરવા જઈએ કે આપણે સ્કૂલમાં હોય કે ટ્યુશનમાં હોય, આપણે જે બેન્ચીસ ઉપર બેસીએ છીએ, તો એ જે લાકડું છે, તો એ લાકડું આપણને આપે છે કોણ, તો કુદરતી, મીન્સ કે કુદરત આપે છે. તો એ લાકડું જે છે એ તાત્કાલિક આપણે ઝાડમાંથી કાપીને તરત જ આપણે એની ઉપર બેસી જતા નથી, અને આપણે ખબર છે કે બેસી જઈએ તો શું થાય. તો કહેવાનો મતલબ એ છે, તો એને બેસવા યોગ્ય બનાવે છે કોણ, તો એ પ્રક્રિયા જે થતી હોય એકમોની અંદર થતી હોય, મીન્સ કે ઉદ્યોગોમાં થતી હોય છે. તો કહી શકાય કે આ રીતે ઉદ્યોગો જે છે એ અમુક પ્રકારના કાચા માલ ઉપર પ્રક્રિયા કરીને તેને વપરાશ લાયક બનાવવાની પ્રક્રિયાને ઉદ્યોગો કહેવામાં આવે. જેમ કે કપાસમાંથી કાપડ બનતું હોય, લાકડામાંથી ફર્નિચર બનતું હોય, ઘઉંમાંથી બિસ્કિટ બનતા હોય, આ તમામે પ્રવૃત્તિને આપણે શું નામ આપીશું ઉદ્યોગો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો બીજો ટોપિક જે છે એ ઉદ્યોગોના પ્રકારો છે. હવે ઉદ્યોગોના મુખ્યત્વે 3 પ્રકાર પાડી શકાય છે. સૌથી પહેલો પ્રકાર છે પ્રાથમિક અને મૂળભૂત ઉદ્યોગ, બીજો છે ગૌણ ઉદ્યોગ, અને ત્રીજો વિદ્યાર્થી મિત્રો જે છે આનુષંગિક ઉદ્યોગો છે. તો સૌથી પહેલા પ્રાથમિક અને મૂળભૂત ઉદ્યોગો. તો પ્રાથમિક અને મૂળભૂત ઉદ્યોગ કોને કહેવાય, તો એવું કહી શકાય કે કુદરત તરફથી પ્રાપ્ત થતી જે પણ સંપત્તિ છે, કુદરત તરફથી પ્રાપ્ત થતી જે પણ સંપત્તિ છે, અને એ સંપત્તિ, જે સંપત્તિ આપણને મળી છે કુદરત તરફથી, તો એની ઉપર અમુક પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરવા જઈએ તો મત્સ્ય ઉદ્યોગ છે, ખેતીનો ઉદ્યોગ છે, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ જે દરિયા સાથે જોડાયેલો છે, ખેતીનો ઉદ્યોગ જે છે એ પાણી સાથે જોડાયેલો છે, અને પશુપાલનનો ઉદ્યોગ જે છે જમીન સાથે જોડાયેલો છે. એટલે આપણી એક વાક્યની અંદર પૂછાય કે મૂળભૂત ઉદ્યોગ કોને કહેવાય, તો આપણે એક વાક્યમાં સરસ રીતે લખી શકાય કે મૂળભૂત ઉદ્યોગોનો મતલબ એવો થાય કે કુદરત સાથે જોડાયેલા જેટલા જેટલા ઉદ્યોગો છે તેવા ઉદ્યોગોને આપણે નામ આપીશું પ્રાથમિક અથવા તો મૂળભૂત ઉદ્યોગ. તો આ પહેલો ટોપિક થયો પ્રાથમિક ઉદ્યોગ. ત્યાર પછી વાત કરવા જઈએ ગૌણ ઉદ્યોગો. તો વિદ્યાર્થી મિત્રો, ગૌણ ઉદ્યોગ કોને કહેવાય, તો ગૌણ ઉદ્યોગની સરસ એક વ્યાખ્યા આપેલી છે કે કુદરત તરફથી જે પ્રાપ્ત થતી જે સંપત્તિ છે, અને આ પ્રાપ્ત થતી જે સંપત્તિ છે એ સંપત્તિ ગ્રાહક સુધી પહોંચાડતા પહેલા તેની ઉપર અમુક પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે, અને એ પ્રક્રિયા કરતા ઉદ્યોગોને આપણે નામ આપીશું ગૌણ ઉદ્યોગો. ફરીથી એકવાર બોલું છું, કુદરત તરફથી પ્રાપ્ત થતી જે સંપત્તિ છે એ ડાયરેક્ટલી ગ્રાહક સુધી પહોંચાડતા પહેલા, તાત્કાલિક ગ્રાહક સુધી પહોંચાડતા પહેલા તેની ઉપર અમુક પ્રકારની પ્રક્રિયા કરતા ઉદ્યોગોને આપણે નામ આપીશું ગૌણ ઉદ્યોગો. હવે આપણે પ્રશ્ન થાય, તો એવી તો કઈ પ્રક્રિયા કરવામાં આવે ગ્રાહક સુધી પહોંચાડતા પહેલા, તો એમાં 2 પ્રકારની પ્રક્રિયા થાય છે, અને કોની મદદથી થાય છે, તો આપણે બધા જાણીએ છીએ, તો એ 2 પ્રકારની પ્રક્રિયા યંત્રો અને સાધનોની મદદથી કરવામાં આવે છે, અને એ સાધનો કે યંત્રોનો ઉપયોગ કરીને એ વસ્તુ મોટે ભાગે કહેવાય કે વપરાશ લાયક બનાવવામાં આવે છે. કોના માટે? ગ્રાહક માટે. જેમ કે આપણે વાત કરવા જઈએ રંગ રાસાયણિક ઉદ્યોગ, જેમ કે હમણાં મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ કાપડ
કાપડની વાત કરવા જઈએ તો કાપડ શેમાંથી બને છે? તો કપાસમાંથી. તો કપાસ કોણ આપે છે આપણને? તો પ્રાથમિક ઉદ્યોગ આપે છે. તો એ કપાસમાંથી કાપડ બનાવવાનું કામ કોણ કરે છે? ગૌણ ઉદ્યોગ કરે છે. ત્યાર પછી એ કાપડને અલગ અલગ રંગમાં રૂપાંતરિત કરવાનું પણ કામ કોણ કરે છે? ગૌણ ઉદ્યોગ કરતા આપણને જોવા મળે છે. એટલે ગૌણ ઉદ્યોગની વ્યાખ્યા શું, ફરીથી એકવાર બોલી જાઉં. કુદરત તરફથી પ્રાપ્ત થતી જે સંપત્તિ છે અથવા તો કાચો માલ છે, એ કાચો માલ ગ્રાહક સુધી પહોંચાડતા પહેલા તેની ઉપર અમુક પ્રકારની પ્રક્રિયા કરતા એકમોને ગૌણ ઉદ્યોગો કહેવામાં આવે છે. અને આવા પ્રકારની પ્રક્રિયા બે બાબતો, બે વસ્તુઓની મદદથી થાય છે, યંત્ર અને સાધનો, અને એમાં ખાસ કરીને રંગરાસાયણ ઉદ્યોગ અને ખાતરના ઉદ્યોગો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો એક મુદ્દો છે આનુષંગિક ઉદ્યોગો. હવે આનુષંગિક ઉદ્યોગોની પણ એક વ્યાખ્યા આપી દો પહેલા. તો આનુષંગિક ઉદ્યોગોની વાત કરવા જઈએ તે રીતે તો પ્રાથમિક ઉદ્યોગો અને ગૌણ ઉદ્યોગો, ફરીથી પ્રાથમિક ઉદ્યોગો અને ગૌણ ઉદ્યોગો આ બંનેનો સમન્વય કરીને જે ઉદ્યોગોની રચના કરવામાં આવે તેને આપણે નામ આપીશું આનુષંગિક ઉદ્યોગો. હવે આનુષંગિક ઉદ્યોગો ખાસ કરીને આનુષંગિકને સાદી ભાષામાં કેવું, એક જ શબ્દમાં, તો આનુષંગિકનો મતલબ થાય અન્ય ઉદ્યોગોને મદદ કરનાર. તો આનુષંગિક ઉદ્યોગો કોને કોને મદદ કરે છે? તો મૂળભૂત ઉદ્યોગો અને ગૌણ ઉદ્યોગોને શું કરે છે? મદદ કરે છે. માટે આનુષંગિક ઉદ્યોગોને મદદ કરનાર પણ કહી શકાય છે. ત્યાર પછી ખાસ કરીને આનુષંગિક ઉદ્યોગો જે છે એ મોટે ભાગે ગ્રાહકોની નજીક હોય છે. કઈ રીતે? એમ કારણ કે આપણે જોયું તે પ્રમાણે કે ગૌણ ઉદ્યોગો એ છે આપણને કાપડ આપ્યું, પણ એ કાપડને પહેરવા લાયક બનાવવાનું કામ કોણ કરે છે? તો આનુષંગિક ઉદ્યોગ કરે છે. અને ત્યાર પછી ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે? આનુષંગિક ઉદ્યોગ કરે છે. માટે આનુષંગિક ઉદ્યોગો ખાસ કરીને ગ્રાહકોની નજીક હોય છે અને ગ્રાહકો સુધી પહોંચાડવાનું પણ કાર્ય કરતા હોય છે, તેવું કહી શકાય. જેમ કે વાત કરવા જઈએ ડેરી ઉદ્યોગ છે, ખાંડનો ઉદ્યોગ છે, બેકરીનો ઉદ્યોગ છે, આ દરેકે દરેક પ્રકારના ઉદ્યોગોને આપણે આનુષંગિક ઉદ્યોગો સાથે સાંકળીશું, તેવું કહી શકાય. ત્યાર પછી આમ એવું કહેવાય કે આ ત્રણે ત્રણ, પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ, આને મારે જો એક જ લાઈનમાં સમજાવવા હોય તો હું સાદા એક સિમ્પલ એક્ઝામ્પલની મદદથી સમજાવવાનો પ્રયત્ન કરું. જેમ કે આપણે વાત કરીએ તે રીતે કે આપણને કપાસ, કપાસ કોની સાથે જોડાયેલ છે? ખેતી સાથે. તો ખેતી ઉદ્યોગ શેમાં હતો? પ્રાથમિક ઉદ્યોગોમાં, રાઈટ. ત્યાર પછી કહેવાય કપાસ માંથી આપણે શું બન્યું? તો કાપડ. તો કાપડ ખાસ કરીને શેની અંદર આવે છે? તો ગૌણ ઉદ્યોગમાં આવે છે. સારું, એ કાપડમાંથી આપણે તૈયાર કપડા કરીને કોણ આપે છે? તો આનુષંગિક ઉદ્યોગ આપે છે. એટલે ફરીથી કપાસનું ઉત્પાદન કરનાર પ્રાથમિક ઉદ્યોગ, કપાસમાંથી કાપડનું ઉત્પાદન કરનાર ગૌણ ઉદ્યોગ, અને એ કાપડમાંથી તૈયાર કપડામાં રૂપાંતરિત કરવા માટે જો ઉદ્યોગ કોઈ હોય તો એ આનુષંગિક ઉદ્યોગ છે. તો આ રીતે એક જ ઉદાહરણની અંદર આ ત્રણે ત્રણને જો આ રીતે સમજાવવા હોય તો સરળતાથી સમજાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આજનો જે પ્રશ્ન હતો, ઉદ્યોગો એટલે શું, તેના પ્રકારો, જે તમને ત્રણ ગુણ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો જે મેં તમને આજે ઉદ્યોગો એટલે શું, ઉદ્યોગોના પ્રકારો એટલે પ્રકારો શું છે એના વિશે મેં તમને સંપૂર્ણ માહિતી આપી છે. આશા છે કે આજના વિડીયો લેક્ચરની અંદર તમને આ પ્રશ્નની અંદર પૂરેપૂરો ખ્યાલ આવ્યો હશે. તેમ છતાં પણ આની સાથે અમે તમને એક PDF સેન્ડ કરી રહ્યા છીએ, તો એમાંથી પણ તમે વધારે માહિતી મેળવી શકો એમ છો. તો આજનો દિવસ તમારા માટે શુભદાયી નીવડે તે સાથે અસ્તુ.